બનાસકાંઠામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. બહેનને મળ્યા ત્રિપલ તલાક અને બહેનની મદદ કરનાર ભાઈ સામે પણ પોલીસ ફરિયાદ થઈ. ભાઈ અને બહેન બંને નિર્દોષ દંડાયા. જોકે હાલ તો ભાઈ પોતે બચે કે બહેનને ન્યાય અપાવે તેવી અવઢવમાં આખો પરિવાર પીડિત છે. વડગામ તાલુકાના ચુનીનગરી ગામની અને હાલ પાલનપુરમાં રહેતી સહનાઝ બાનુ મહમદ ખાન બિહારીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન મુસ્લિમ શરિયત મુજબ તારીખ 8/6/2012 ના રોજ પાલનપુર તાલુકાના હેબતપુર ગામના વતની અને પાલનપુર ખાતે સિંચાઈ વિભાગમાં નોકરી કરતા સરફરાઝ ખાન મહમદ ખાન બિહારી સાથે થયા હતા, જેઓના લગ્ન જીવન દરમિયાન એક દીકરીનો જન્મ થયો હતો. લગ્નના 2 વર્ષ બાદ સરફરાઝ ખાનને સિંચાઈ વિભાગમાં નોકરી કરતી સહકર્મી દીપિકાબેન રાઠોડ સાથે નજર મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો, જેની જાણ સહનાઝ બાનુને થતા તેઓએ સરફરાઝ ખાનના પરિવારને જાણ કરી હતી, જે બાદ સાસરિયાઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે એકાદ વર્ષ પહેલા સરફરાઝ ખાન દીપિકાબેનને લઈને નાસી જતા મામલો ગરમાયો હતો. પરિવારની સમજાવટથી સહનાઝ બાનુને પાલનપુરમાં મકાન ભાડે આપીને ફરી ઘર સંસાર શરૂ કરાયો હતો. પરંતુ તારીખ 17/9/2019 ના રોજ સરફરાઝ ખાન તેના માતા અને બહેનને લઈ આવી સહનાઝ બાનુને કહેલું કે હવે મારી પત્ની તરીકે દીપિકા રહેશે, આજથી તને તલાક આપું છું. તેમ કહી 3 વખત તલાક 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 કહી ગરદાપાટનો માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકેલ અને પાછી આવીશ તો તને અને તારી છોકરીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સહનાઝ બાનુએ પોતાના શારીરિક માનસિક અને 3 તલાક આપવા મામલે પાલનપુર પોલીસ મથકે પોતાના પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે દેશમાં 3 તલાકનો કાયદો નાબૂદ થયો હોવા છતાં પાલનપુરના હેબતપુર ગામે એક સરકારી બાબુ દ્વારા પોતાની પત્નીને 3 તલાક આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બેન, શું રજૂઆત છે, શું થયું તમારી સાથે? મને 17 તારીખે મારી ચૂડીને કાઢી મળેલ છે. રાત્રે માર સાસુ માર નણદ માર હસબન્ડે નવા બીજા મેરેજ કર્યા એને લઈને ત્યાં રાખી છે ભાડાના મકાનમાં જ્યાં હું રહેતી હતી ત્યાં, અને મને રાત્રે 7:30-8 ના ગાળિયામાં કાઢી મૂકી છે મારી જોડી. ટ્રિપલ તલાક છે તો કેવી રીતે તમને કાઢી મૂક્યા? એટલે મને મારી જોડીને પછી મારા હસબન્ડ મને કહે કે તમને તલાક તલાક 3 વાર તલાક કહીને કાઢી મૂકી. શું કારણ હતું આમાં? એમાં મારા હસબન્ડને પહેલેથી જ લફરું હતું એમ કે, એટલે મને કહે તું ભોટ છે ને તું હેન્ડલ છાફ છે, એટલા માટે કે મારા નણદ કહે તું મારા ભાઈના જોડે ના આવી શકે, તોલે ના આવી શકે. પોલીસ ફરિયાદ કરી તમે? ના, પહેલી કરી છે પણ હજી કોઈ લીધા નથી એક્શન. મુસ્લિમ પંડિતાને 3 તલાક આપી અને તગેડી મુકાયા બાદ ન્યાય માટે તેના ભાઈને ભોગવવું પડ્યું છે. પીડિત બહેનની મદદ માટે ભાઈ સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી, 3 તલાક મામલે ફરિયાદ કરી હતી. જોકે એ જ સમયગાળામાં પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસે બબાલ થતા આ પીડિતાના નિર્દોષ ભાઈનું નામ પોલીસ ફરિયાદમાં લખાવી અને ભાઈ બહેનની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જોકે પોલીસ મથકના સીસીટીવી પીડિતાના ભાઈ નિર્દોષ હોવાની સાક્ષી છે, ત્યારે ભાઈ અને બહેનની એક જ અપીલ છે કે મોદી સાહેબના કાયદાનું પાલન થવું જોઈએ. એક તો મારી બહેનને ગાડી મૂકી અને એના સસરા MS બિહારી ખુદ એટલી ધમકીઓ આપે સમાજમાં અવારનવાર આવીને, બરાબર એમ કહે છે કે મારે હાઈકોર્ટમાં સારામાં સારું સેટિંગ છે, હું આગોતરા જામીન લઈ લઈશ અને જમશેદને ને યાકુબને તો હું પાસા કરાવીશ, નામ કરાવીશ ને એ ખૂબ માથાભારે માણસ છે, એના ઉપર ખોટા પહેલાંય ઓઇલના કેસો થયેલા છે અને એ સેટિંગવાળો માણસ છે. ખરેખર આવા લોકોને કાયદેસર સજા થવી જોઈએ એટલી અમારી અપીલ છે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને, અને મારી બહેનને ન્યાય મળે એ માટે અમારે મોદી સાહેબને વિનંતી. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.